નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે હાલ ચોમાસું ગુજરાતથી માત્ર ચાલીસ કિમી દૂર છે હાલ મહારાષ્ટ્રના દહાણુમાં ચોમાસું પહોંચ્યું છે જે આગામી ચોવીસ કલાકમાં ગુજરાતમાં દસ્તક દેશે જેના પગલે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે આ સાથે વરસાદ સાથે ભારે પવન પણ ફૂંકાવાની શક્યતા છે રાજ્યમાં સત્તાવાર ચોમાસાના આગમન પહેલાં જ વરસાદ પડી રહ્યો છે રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યાના સમાચાર પણ છે ત્યારે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હવે ગમે તે ઘડીએ રાજ્યમાં ચોમાસાનું સત્તાવાર આગમન થઈ શકે છે જેને લઈને રાજ્યના ઘણા બધા જિલ્લાઓમાં વરસાદની આગાહી આપવામાં આવી છે સાથે જ ચાલીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ સંભાવના છે ત્યારે ખાસ આજે વરસાદની આગાહીની વાત કરીએ તો તાપી ડાંગ સુરત ભરૂચ નર્મદા વડોદરા અમરેલી ભાવનગર ગીર સોમનાથ પંચમહાલ દાહોદ મહીસાગર વલસાડ દીવ છોટા ઉદેપુરમાં વરસાદ પડી શકે છે જ્યારે આવતીકાલે તેર જૂનના રોજ વડોદરા છોટા ઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી અમરેલી ભાવનગર ગીર સોમનાથ સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ અને મહીસાગરમાં વરસાદ પડી શકે છે